નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં નિબંધ લેખન કરીશું. હું તમને આજે આદર્શ વિદ્યાર્થી વિષય પર નિબંધ લખાવીશ. બધા પોતાની નિબંધની નોટ બનાવી છે તે કાઢી લો અને તેમાં તમારે લખવાનું છે. બધાએ પેનથી લખવાનું છે. હું અહીંયા તમને જે રીતે લખાવું એ પ્રમાણે તમારે સાચી જોડણી થી લખવાનું રહેશે. ચલો ફકરો પાડજો. પહેલા લખો આદર્શ વિદ્યાર્થી. ફકરો પાડો. વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થીના જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. ચલો આટલું લખી લો. દેખાય છે ને બધાને? સરસ. હવે આગળ વિદ્યાર્થીને સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે. ચલો આટલું લખી લો. હવે આગળ આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને પ્રશ્નો પૂછીને પૂછીને
નવું 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 જ્ઞાન મેળવતો રહે છે. નવું નવું જ્ઞાન મેળવતો રહે છે. ચલો, આટલું કોઈને રહી ગયું હોય તો લખી લો. પહેલા વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થીના જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીને સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને પ્રશ્નો પૂછી પૂછીને નવું નવું જ્ઞાન મેળવતો રહે છે. હવે આગળ, તે સારા પુસ્તકોનું વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જાય છે. અને મન દઈને અભ્યાસ કરે છે. ચલો, આટલું લખી લો. હવે આગળ, તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. તે શાળાનું ઘરકામ નિયમિત કરે છે. ચલો, આટલું લખી લો. આટલું લખાઈ જાય પછી ફકરો પાડવાનો છે. ચલો, આટલું લખાઈ ગયું બાળકો. સરસ. હવે આગળ ફકરો પાડજો. આદર્શ વિદ્યાર્થી વિદ્યાર્થી
શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. ચાલો આટલું લખી લો. આગળ તેના દાંત નખ વાળ અને શરીરના બધા અંગો સ્વચ્છ હોય છે. તે સ્વચ્છતાનો સ્વચ્છતાનો આગ્રહી હોય છે. ચાલો આટલું લખી લો. ફરીવાર બોલું, કોઈને રહી ગયું હોય તો. આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. તેના દાંત નખ વાળ અને શરીરના બધા અંગો સ્વચ્છ હોય છે. તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે. હવે આગળ તે શાળામાં હોંશે હોંશે વર્ગ સફાઈ અને મેદાન સફાઈ કરે છે. આદર્શ વિદ્યાર્થી રમત ગમતમાં આદર્શ વિદ્યાર્થી રમત ગમતમાં ભાગ લે છે. રમતના મેદાન પર તે
તેના મિત્રો સાથે ખેલદિલીપૂર્વક રમે છે. ચલો આટલું લખાઈ ગયું બાળકો. રમતના મેદાન પર તે તેના મિત્રો સાથે ખેલદિલીપૂર્વક રમે છે. આગળ તે નાટક, વેશભૂષા, વક્તૃત્વ સ્પર્ધા જેવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. ચલો આટલું લખી નાખો. ચલો કોઈને રહી ગયું હોય તો આમાંથી જોઈને લખી લો. ચલો આટલું લખી લો. ચલો આટલું લખી લો. ચલો એકવાર બોલું છું, કોઈને રહી ગયું હોય તો લખી લેજો. વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થીના જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીને સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને પ્રશ્ન પૂછી પૂછીને નવું નવું જ્ઞાન મેળવતો રહે છે. તે સારા પુસ્તકોનું વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જાય છે અને મન દઈને અભ્યાસ કરે છે. તે કોઈપણ કામમાં કદી આળસ કરતો નથી. તે શાળાનું ઘરકામ નિયમિત કરે છે. ચલો આટલું લખાઈ ગયું. હવે આગળનો ફકરો કોઈને રહી ગયું હોય તો જોઈ લેજો. આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. તેના દાંત, નખ, વાળ અને શરીરના બધા અંગો સ્વચ્છ હોય છે. તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે. તે શાળામાં હોંશે હોંશે વર્ગ સફાઈ અને મેદાન સફાઈ કરે છે. આદર્શ વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લે છે.
રમતના મેદાન પર તે તેના મિત્રો સાથે ખેલદેરીપૂર્વક રમે છે. તે નાટક, વેશભૂષા અને વક્તૃત્વ સ્પર્ધા જેવી ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ લે છે. ચલો ફકરો પાડજો. આદર્શ વિદ્યાર્થી વિદ્યાર્થી વિવેકી હોય છે. તે વડીલોને માન આપે છે. તે સાચો બોલો અને પ્રામાણિક હોય છે. તે બીજાને મદદ કરવા સદાય તત્પર હોય છે. તે સારું કામ કરવા હંમેશા તત્પર હોય છે. તેને કોઈ પણ વ્યસન નથી હોતું. તેને તે ચારિત્યવાન હોય છે. તેનો જીવન મંત્ર હોય છે. હવે જીવન મંત્ર લખો. સાદું જીવન, ઉચ્ચ વિચાર. ચલો હવે આગળ ફકરો પાડજો. આદર્શ વિદ્યાર્થીનો એવો વ્યવહાર હોય છે કે સૌને એને માટે માન તથા સ્નેહ ઉપજે છે. ચલો કોઈને રહી ગયું હોય તો આટલું લખી લો પહેલા. બધાએ આ નિબંધની નોટમાં સરસ અક્ષરથી લખવાનો રહેશે, બરાબર બાળકો? અને આ મોઢે પણ કરવાનો રહેશે તમારે.